આજથી બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. કોરોના ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે. કોરોનાની મહામારીના પગલે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ બંધ રાખી રેગ્યુલર પરીક્ષાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. જોકે ધોરણ 10 12 ના રિપીટર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે બનાસકાંઠામાં પણ આજે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આજે 15 જુલાઈથી 28 જુલાઈ સુધી યોજાનાર SSC બોર્ડની પરીક્ષામાં 31 કેન્દ્રો ઉપર 126 બિલ્ડિંગમાં 25,258 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે HSC સામાન્ય પ્રવાહ માટે એક કેન્દ્ર ઉપર 31 બિલ્ડિંગમાં 7,928 વિદ્યાર્થીઓ અને HSC વિજ્ઞાન પ્રવાહના એક કેન્દ્ર ઉપર 4 બિલ્ડિંગ ઉપર 718 વિદ્યાર્થી પરીક્ષા આપવા જઈ રહ્યા છે. આજથી 15 તારીખથી 28 તારીખ સુધી બનાસકાંઠા જિલ્લામાં SSCના 31 કેન્દ્રો ઉપર 126 બિલ્ડિંગ ઉપર 25,218 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે HSC વિજ્ઞાન પ્રવાહના એક કેન્દ્ર ઉપર 4 બિલ્ડિંગ ઉપર 718 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને સામાન્ય પ્રવાહના એક પરીક્ષા કેન્દ્રની 31 બિલ્ડિંગ ઉપર 7,928 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. જે અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક પણ થઈ ગઈ છે. જે અંતર્ગત આરોગ્ય અધિકારી, UGVCLના અધિકારી, પોલીસ ડિપાર્ટમેન્ટને જરૂરી સૂચના પણ આપી દીધી છે અને આજથી પરીક્ષા રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે. કોવિડ અંતર્ગત જે પણ SOPનું છે તે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર પાલન કરવામાં આવશે. તે પણ ધ્યાન દોરી દીધું છે કે અતિ સંવેદનશીલ કેન્દ્રો 15 છે. જે 15 કેન્દ્રો ઉપર વર્ગ 2ના અધિકારીને પણ માન્ય કલેક્ટર સાહેબ દ્વારા નિમણૂક કરવામાં આવેલ છે અને તમામ પરીક્ષાનું સંચાલન SSCનું 3 ઝોન મારફત થશે. થરાદ ખાતે એક ઝોન આવેલ છે, ડીસા ખાતે એક ઝોન આવેલ છે અને પાલનપુર ખાતે એક ઝોન આવેલ છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પાલનપુર ખાતે આવેલ ઝોન દ્વારા સમગ્ર સંચાલન કરવામાં આવશે. SSCમાં ગણિત વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે SSC સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. કોરોના સંક્રમણ ન વધે તે માટે તમામ શાળાઓને સેનિટાઈઝર કરવામાં આવી હતી. જ્યારે પરીક્ષાર્થીઓને પણ સરકારની ગાઈડલાઈન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો હતો. 15 અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો ઉપર વર્ગ 2ના અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. ધોરણ 10માં ગણિતના વિષયમાં જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી વિષયમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે.